तो સુરતમાં વરસાદી પાણી ભરાઈ રહેતા રોગચાળામાં વધારો થયો છે। સિવિલ હોસ્પિટલ બહાર જ વરસાદી પાણી ભરાયેલા છે। પાણી ભરાઈ રહેતા મચ્છર અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। એક તરફ તંત્ર શહેરના વિવિધ વિસ્તારમાં બ્રીડિંગ શોધીને દંડનીય કાર્યવાહી કરે છે, તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં જ પાણી ભરાઈ રહેતા મચ્છરજન્ય રોગચાળાનો તે અડ્ડો બની ગઈ છે। સિવિલના અધિકારીઓ અને કર્મચારીઓ હજુ પણ નિંદ્રામાં જ છે। સિવિલ તંત્રએ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરી અને પાણીમાંથી પસાર થઈને દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। ચોમાસાની શરૂઆતમાં સુરતમાં રોગચાળાના કેસમાં વધારો થયો છે, પરંતુ નવી સિવિલ હોસ્પિટલમાં ક્યાંક રોગચાળાને આમંત્રણ આપતા હોય આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સીધા તમે જોઈ શકો છો, નવી સિવિલ હોસ્પિટલ છે જ્યાં રોજના હજારો લોકો અહીંયા કેસ બારી માટે જે કેસ પેપર કાઢાવવા આવતા હોય છે, સારવાર માટે આવતા હોય છે, પરંતુ નવી સિવિલ હોસ્પિટલના જે આ ટ્રોમા સેન્ટર છે એની બહાર જ જે રીતના પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે કે આ રોગચાળાને દસ્તક આપતા હોય આ રીતના જોવા મળી રહ્યું છે। આ જે પાણીનો જે સંગ્રહ છે ક્યાંક એક દિવસ નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આવી રીતના જ પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ સુરત મહાનગરપાલિકા અલગ અલગ વિસ્તારમાં જઈને બ્રીડિંગ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ક્યાંક બેરલો જપ્ત કરવામાં આવી રહ્યા છે અને દવાનો છંટકાવ પણ મારવામાં આવી રહ્યો છે, પરંતુ નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર આ વરસાદી પાણી કેટલા સમયથી સંગ્રહ થયો છે, અહીં પણ ક્યાંક મચ્છરોના બ્રીડિંગ ઉત્પન્ન થઈ શકે છે ને એથી મચ્છરો નું જે પ્રમાણ વધી શકે છે ને, જ્યાં સારવાર માટે લોકો આવતા હોય છે તેમના જ આરોગ્ય માટે આ ક્યાંક જોખમ રીતે સાબિત થઈ શકે છે। હાલ આવી રીતના અહીંયા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। નવી સિવિલ હોસ્પિટલની અંદર રોજના હજારોની સંખ્યામાં લોકો અહીં સારવાર માટે લેવા આવતા હોય છે, પરંતુ ટ્રોમા સેન્ટરની બહાર જ જે રીતના આ પાણીનો સંગ્રહ થઈ ગયો છે, લોકોનો અહીં અવા જવા માટે પણ બીજી એક સમસ્યા ઊભી થઈ રહી છે। લોકોને અહીંયા પાણીમાંથી જ જે છે અહીંયા પ્રસાર થવું પડે છે, જ્યારે કોઈ હાથમાં જ્યાં કોઈ પગમાં ઈજા હોય એ વ્યક્તિને બી આ પાણીમાંથી જ ક્યાંક પસાર થવાનો વારો આવતો હોય છે। હાલ જે અહીંયા સુરત જે રીતના નવી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ પણ રીતના અહીંયા કામગીરી પણ કરવામાં નહીં આવી છે, છેલ્લા કેટલાક સમયથી જેને તે સ્થિતિ જોવા મળી રહી છે। બીજી બાજુ શહેરની અંદર રોગચાળાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, રોજના 135 જેટલા કેસ જે છે ક્યાંક ઠંડી તાવ ઝાડા ઉલટીના નોંધાઈ રહ્યા છે, જ્યારે ટ્રોમા સેન્ટરની બહાર જે રીતના કેટલા સમયથી પાણીનો જે સંગ્રહ થઈ રહ્યો છે ત્યાંથી મચ્છરજન્યનું જે બ્રીડિંગ જે છે ઉત્પન્ન થઈ શકે છે અને ફરી લોકોને ક્યાંક જીવના જોખમે સાબિત થઈ શકે એમ કહેવાય તો નવાઈ નહીં। સુરતથી પ્રશાંત ઢીવરે, G24 કલાક।